કુંદનિકા કાપડિયા એટલે બહુચર્ચિત નવલકથા સાત પગલાં આકાશમાં એના લેખિકા કુંદનિકા કાપડિયા એટલે વાર્તાકાર નવલકથાકાર અનુવાદક અને સંપાદક કુંદનિકા કાપડિયા એટલે કુદરત સાથે સતત ઐક્યનો અનુભવ કરતા લેખિકા આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા કુંદનિકાબહેનનો જન્મ તારીખ 11/1/1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ નરોત્તમદાસ કાપડિયા, માતાનું નામ રંભાબહેન. મારા બાપુજી ડૉક્ટર હતા, MBBS ડૉક્ટર, અને મારો જન્મ થયો લીંબડીમાં, સૌરાષ્ટ્રના લીંબડી ગામમાં. પણ ત્યાં અમે બહુ વસતા નહીં. એ પહેલાં હું નાની હતી એટલે કે 5-1 વર્ષની હોઈશ ત્યારથી અમે ગોધરા રહેવા ગયેલા, એટલે મારા બાપુજી ગોધરામાં પ્રેક્ટિસ કરતા હતા. અમે લોકો રહેતા તે એકદમ ગામથી દૂર જગ્યા હતી અને આજુબાજુ જંગલ જેવું જ હતું, એટલે મારા પર એ આજુબાજુની પ્રકૃતિનો બહુ જ પ્રભાવ છે. બીજું, મારા બાપુજી સારા એવા ઉદાર ચરિત્ર હતા, એટલે આમ જૈન ધર્મના અભ્યાસી પણ ખરા, પણ એ ઉપરાંત એમણે પુષ્કળ પુસ્તકો વસાવેલા. એ બધા પુસ્તકો હું વાંચતી, એટલું વાંચતી કે પછી મારા બા કહેતા કે તારી આંખો બગડશે, તું ઓછું વાંચ. તો એમના ઠપકાથી બચવા અમે સંતાઈને પણ વાંચતા. તો બહુ નાની ઉંમરમાં, 9-10 વર્ષની ઉંમરમાં મેં મુનશી તો નહીં પણ રમણલાલ દેસાઈ અને બીજા ઘણા બધાના પુસ્તકો વાંચી નાખેલા, અને વાંચવાનો એટલો રસ કે 15 વર્ષની ઉંમરે મેં શેક્સપિયર પણ વાંચેલો, અને એ પણ બધું મને સુલભ કરી આપવામાં મારા પિતાજીનો ફાળો ઘણો. અને વાંચવાનો એવો રસ કે એમના પેમ્ફલેટ્સ આવે, મેડિકલ પેમ્ફલેટ્સ, એ પણ હું વાંચ્યું. કુંદનિકા બહેને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું હતું. 1948માં તેઓ ભાવનગરમાંથી રાજકારણ અને ઇતિહાસના વિષય સાથે BA થયા. અને એક તો પ્રકૃતિ, એક આ પુસ્તકો, એક પિતાજીનો ઉદાર સ્વભાવ અને પ્રોત્સાહન આપવાની વૃત્તિ, એ બધાને કારણે એક ન ખ્યાલ આવે અજાણતા એ રીતે મારું અંદરનું સાહિત્યિક ઘડતર પણ થતું ગયું, સૌંદર્યબોધ મારો વિકસતો ગયો. સૌંદર્યબોધ એટલે ત્યાં સુધી સૌંદર્ય કોને કહેવાય તે ખબર નહોતી, પણ ત્યાં જે રીતે અમે રહેતા હતા, ઝાડ પર ચડતા હતા, આંબલી પીપળી રમતા હતા, બોરા પાડતા હતા, એ પરિચય થયો. અને બીજો એકલતાનો પરિચય થયો, એકાગ્રતા. એટલી મોટી જગ્યા હતી, ત્યાં વિશાળ મેદાન હતું. મને યાદ છે કે વિશાળ મેદાન પર એકવાર સુઈ જઈને મેં ભગવાનને પ્રાર્થના કરેલી કે મને કંઈ ના આપો તો ચાલશે, પણ મને લખવાની શક્તિ આપજો. એ કેમ, એ 7-8 વર્ષની ઉંમરે, અને અમારા ઘરથી જરાક આગળ જઈએ ત્યાં સ્મશાન આવતો, નદી હતી, અને એક એકાંત ઝાડીમાંથી રસ્તો પસાર થતો હતો. એ બધાની મારા મન ઉપર, મન પરની કહું છું, ચેતના પર બહુ જ ઊંડી અસર છે બધાની. એટલે મને અત્યારે પણ હું એકાંત પ્રિય વ્યક્તિ છું, મને સમૂહની વ્યક્તિ નથી. એકાંત મને ગમે, વૃક્ષોની વચ્ચે રહેવું ગમે, નદી તો બધાને જ ગમે જાણે કે, પણ સ્મશાન, સ્મશાનમાં પણ કોઈ કોઈ વાર હું એકલી જઈને બેસતી, અને એમ કે ભય ન રખાય ને આપણાથી, એટલે નહીં રાખવાનો. અને જો ભય ન રાખવું જેમ માનીએ અને છતાં ભય રાખીએ તો એ આપણી જાત પ્રત્યેની અપ્રામાણિકતા કહેવાય. 1955-57 સુધી યાત્રિક અને 1962-80 સુધી નવનીત સામાયિકના સંપાદક તરીકે એમણે કાર્ય કર્યું. આ જ ગાળા દરમિયાન કવિશ્રી મકરંદ દવે સાથે એમનો પરિચય અને લગ્ન કેવી રીતે થયા એની વાત આપણે એમના જ મુખે સાંભળીએ. હું નવનીત ગુજરાતી ડાયજેસ્ટ નામનું અમારું મેગેઝિન નીકળતું 1962થી
એ પહેલાં હિન્દી ને મરાઠી એની એડિશન્સ હતી અને પછી અમારી ગુજરાતી એડિશન્સ હતી. એટલે સંપાદકના નાતે જેમ બધા લેખકોને લખીએ કે તમારી રચના મોકલજો કે કાવ્ય મોકલજો કે આના પર લખીને મોકલો કે એમ એમ બધાની સાથે પત્રવ્યવહારમાં એમની સાથે પણ પત્રવ્યવહાર થતો. પછી એમનામાં કંઈક મને વિશેષતા દેખાઈ હતી એટલે એકવાર મેં એમને લખેલું કે તમે તો ગમતાનો ગુલાલ કરનારા કવિ છો, તમને કેવું સરસ કાવ્ય મોકલો. એટલે એમણે એની જ પંક્તિ બનાવી કે ગમતું મળે તો અલ્યા ગુંજેને ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ, એ પંક્તિથી એને કાવ્ય લખ્યો. પછી એમ કરતાં પરિચય વધ્યો અને પછી લખવાની શરૂઆત એમણે પ્રેમના આંસુ નામની ટૂંકી વાર્તાથી કરેલી. તેઓ શરૂમાં કહેતા એમ એમની સર્જન કાર્યની પ્રેરણા એમને ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઇપ્સનમાંથી મળે છે. એમના વાર્તા સંગ્રહોમાં 1954માં પ્રેમના આંસુ, 1968માં વધુ ને વધુ સુંદર, 1978માં કાગળની હોડી અને 1983માં જવા દઈશું તમને નો સમાવેશ થાય છે. એમણે લખેલી 3 નવલકથાઓ છે 1968માં પરોઢ થતા પહેલાં, 1972માં અગનપીપાસા અને 1984માં 7 પગલાં આકાશમાં. એમાં એવું થાય કે કોઈક જેને કોઈ સ્ફુલ્લિંગ, એક ચિનગારી, એક તડખો, એમ એવું કોઈક વસ્તુ ક્યાંક અડી ગઈ હોય પછી એના પર આખું મંડાણ થાય. મને પોતાને ખબર પણ ન હોય કે આ શું લખાશે, પણ ઇટ જસ્ટ કમ્સ, ઇટ કમ્સ એમ કહેવાય. અને ઘણી વાર એવું થાય કે રસ્તે ચાલતા ચાલતા પણ વાક્ય સ્ફુરે તો પર્સમાંથી કાગળ કાઢીને લખેલું કે આ વાક્ય તો બહુ સારું છે. ઓકે, એમ કરતાં કરતાં આખી વસ્તુનો બહુ ધૂંધળો ખ્યાલ હોય, એમ ન હોય પહેલાં કે આપણે આ લખવું છે ને પછી એનો અંત આ રીતે લાવવું છે ને અર્થે, એવો બધો કંઈ ખ્યાલ હોય જ નહીં, પણ ઇટ જસ્ટ કમ્સ. એમણે આપેલા અનુવાદોમાં લોરા ઇંગ્લસ વાઇલ્ડરની નવલકથાનો અનુવાદ વસંત આવશે, મેરી એલન ચેઝના અનુભવોના પુસ્તકનો અનુવાદ દિલભર મૈત્રી અને બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસ વર્ણનોનો અનુવાદ પૂર્ણ કુંભ ઉપરાંત જીવન એક ખેલ, ઉઘડતા દ્વાર અનંતના વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે દ્વાર અને દિવાલ તેમજ પરમ સમીપે એમના પકીર્ણ લેખો નિબંધોના સંગ્રહો છે. આક્રંદ અને આક્રોશ એ ચરિત્રનું પુસ્તક છે. એમના અન્ય પુસ્તકોમાં હિમાલયના સિદ્ધ યોગી, પુરુષાર્થને પગલે, ઝરૂખે દીવા, ગુલાલ અને ગુંજાર વગેરે છે. એમના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. એમની 7 પગલાં આકાશમાં નવલકથા દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલ છે. 1952 કે 51માં બનતા સુધી વર્લ્ડ શોર્ટ સ્ટોરી કોમ્પિટિશન હતું. એના અનુસંધાનમાં બધી ભાષાઓમાં, એનું અનુસંધાનમાં ગુજરાતી ભાષામાં પણ કે જિલ્લા ને પછી એમ કે રાષ્ટ્રની કક્ષાએ ને એવી રીતના પ્રાદેશિક ભાષાઓ ને પછી આગળ જતા. તો એમાં મેં પહેલી વાર વાર્તા લખી અને તે પણ એવું થયું કે મારા બેન એટલે લાભુબેન મહેતા અને મોહનભાઈ મહેતા સોપાન, જે જન્મભૂમિના તંત્રી હતા, એક વખતે લેખક પણ ખરા, એમણે લખી હતી વાર્તા લાભુબેને. તે છેલ્લો દિવસ હતો અને છેલ્લા 4-5 વાગ્યા હશે, ઓફિસ બંધ થવાની તૈયારી, એટલે કે હું મારી વાર્તા આપી આવું. એટલે નીચે અડધે રસ્તે ઉતર્યા, એમના બીજા માળ પર એમનો ફ્લેટ હતો, ત્યાંથી એક માળ ઉતરી ગયા અને પછી પાછા મને કહેલા હું તારી વાર્તા પણ લઈ જાઉં. એટલે મેં વાર્તા આપી તો છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ એ પહોંચ્યા ઓફિસમાં, કાર્યાલયમાં જન્મભૂમિના, અને મારી વાર્તા આપી અને એને બીજું ઇનામ મળેલું. ઈશ્વર પેટલીકરનું પહેલું ઇનામ હતું લોહીની સગાઈ અને મારું હતું પ્રેમના આંસુ.
મને હંમેશા એમ લાગે કે માણસે કેવળ પોતાને માટે નહીં જીવવું જોઈએ. નરસિંહ મહેતાનું બહુ જાણીતું ભજન કે વૈષ્ણવજન તો તેને કહીએ, તો વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવજન વૈષ્ણવ ધર્મ પાળે કે ને, પણ જે પીડ પરાઈ જાણે, બીજાની પીડાને સમજવાની શક્તિ, એટલે કે જેને આપણે સંવેદનશીલતા કહીએ છીએ, બીજાની પીડા જ નહીં, બીજાનું બધું જે છે તે, અને એટલે એમાંથી આવતી ઉદારતા સમજવાની શક્તિ અને ઉદારતા હૃદયની, અને પછી કંઈક કરવું એને માટે. તે તો પોતાના જીવનમાં પોતે જ બધું પોતાને માટે જ કરે માણસ, તો એમાં એની માનવતા કીર્તિ નથી. એના જીવનમાં હંમેશા બીજા લોકો માટેની કન્સર્ન હોવી જોઈએ, બીજા લોકો માટેની કાળજી, એને માટે કશુંક કરવાની, સહજપણે કરો, એટલે કે પોતાના જીવનમાં બીજાનો ભાગ હોવો જોઈએ. એમ એક તમને, તમે તો રેમઠમાં હતા, તમને ખ્યાલ હશે જોન ડન બહુ મોટો કવિ, એનું એક પંક્તિ હશે કે એ વખતમાં એવું હતું, એના વખતમાં કે ત્યારે કોઈ ગુજરી જાય ત્યારે દેવળમાં ઘંટ વાગે, પછી લોકો બધા પૂછે કે કેમ ઘંટ વાગ્યો, કોને માટે, કોણ ગુજરી ગયું? તો એને લખ્યું છે કે ડોન્ટ આસ્ક ફોર વુમ ધ બિલ ટોલ્સ, ડોન્ટ આસ્ક ફોર વુમ ધ બિલ ટોલ્સ, ઇટ ટોલ્સ ફોર યુ. એટલે જ્યારે કોઈ પણ એક માણસ મૃત્યુ પામે છે ત્યારે તમારામાંનો એક અંશ મૃત્યુ પામે છે. એટલે એ એકત્વની ભાવના, એ અલ્ટિમેટ, જેને હું સાક્ષાત્કારની અંતિમ સ્થિતિ એને કહું છું કે એકત્વનો અનુભવ કરવો. જે નરસિંહ મહેતાએ કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, ધેટ્સ અલ્ટિમેટ રિયાલિટી, આ બધું એક જ છે. તો એ દિશા તરફ ગતિ કરવી જીવન એક અપૂર્ણતાની પૂર્ણતા તરફ જતી યાત્રા છે. નંદીગ્રામ એ કવિશ્રી મકરંદ દવે અને કુંદનિકા બહેનના જોયેલા સ્વપ્ન અને વિચારસરણીનું એક અદ્ભુત પરિણામ છે. અહીં કુદરતી વાતાવરણમાં શિક્ષણ પણ અપાય છે, ચિકિત્સાલય પણ ચાલે છે, અને આનંદમય વાતાવરણની વચ્ચે તેમજ મકરંદભાઈની સુંદર રીતે સચવાયેલી સ્મૃતિઓની સાથે કુંદનિકાબેન અને સાથીઓ સ્નેહીઓ સમાજ ઉપયોગી કાર્યો કરતા કરતા આનંદથી સમય વિતાવે છે, અને કુંદનિકાબેન પણ એ જ સહજતાથી કુદરત સાથે એક થઈ આનંદથી અહીં જીવી રહ્યા છે.